બેક સમાચારોમાં આગળ વાત કરીએ તો જિલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર દ્વારા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં દરબાર હોલ ખાતે બાળ અધિકારો પાલક માતા પિતા યોજના અને સ્પોન્સરશીપ યોજના અંતર્ગત આયોજિત એક દિવસીય ફોલો અપ કાર્યક્રમમાં હકદાર એવા 156 બાળકોને યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. બાળ સુરક્ષા એટલે બાળકોને પોતાના જીવનમાં તેમના વ્યક્તિત્વમાં અને બાળપણની સામે થતા કાલ્પનિક અને વાસ્તવિક ભય કે જોખમોથી સુરક્ષા આપવી. સુરક્ષા એ બાળકનો અધિકાર છે, છતાંય કેટલાક બાળકો આ અધિકારોથી વંચિત રહી જતા હોય છે. તેઓની યોગ્ય કાળજી લેવાય અને રક્ષણ મળી રહે તે જરૂરી છે. રાજ્યમાં સંકલિત બાળ સુરક્ષા યોજનાની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર એટલે કે કિશોર ન્યાય. આ કેન્દ્ર બિંદુને વ્યાખ્યાનકિત પ્રવૃત્તિઓમાં કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકો, કાયદાના સંઘર્ષમાં આવતા બાળકો અને કાયદાના સંપર્કમાં આવતા બાળકો ઉપર કાર્ય કરવા માટે જે એક્ટ 2015ની કલમ નંબર 106 અન્વયે બાળકોની કાળજી અને રક્ષણ અધિનિયમ 2015 જુએનાઇલ જસ્ટિન એક્ટના અમલીકરણ અને મોનિટરિંગ હેતુ જિલ્લા સ્તરે જિલ્લા બાળ સુરક્ષા એકમની રચના કરવામાં આવી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બાળ સુરક્ષા એકમ દ્વારા નગરના દરબાર હોલ ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બાળ અધિકાર પાલક માતા પિતા યોજના અને સ્પોન્સરશીપ યોજના અંગેના એક દિવસીય ફોલોઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એએસપી ધર્મેન્દ્ર શર્મા, સમાજ સુરક્ષા અધિકાર નાયકા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને 156 જેટલા બાળકોને જિલ્લા કલેક્ટરના ફંડમાંથી શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2016 શરૂ કરવામાં આવેલા બાળ સુરક્ષા એકમની કચેરી દ્વારા સમયાંતરે બાળકો માટે અનેક કાર્યક્રમનું આયોજન અને કામગીરી કરવામાં આવે છે. જિલ્લા બાળ સુરક્ષા એકમને નિરાધાર બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અને પાલક માતા પિતા માટે આર્થિક ટેકો બનાવવા આ એક આશીર્વાદ સમાન સાબિત થયું છે. રફીક મકરાણી સાથે CN24 ન્યૂઝ છોટાઉદેપુર.